અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા અંગે સંતો મહંતોમાં પણ ભારે ઉત્સાહ છે અમદાવાદથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના થઈ ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સિત્તેર સંતો અયોધ્યા જશે ઋષિ ભારતી બાપુ અખિલેશ્વર દાસ અયોધ્યા જવાના છે અમદાવાદથી સંતો મહંતો છે કે જે ઐતિહાસિક ક્ષણ છે તેના સાક્ષી બનવા માટે જઈ રહ્યા છે આજે એક લ્હાવો છે તે તેઓ લેવાના છે ત્યારે સંતો મહંતો છે કે જે હવે અમદાવાદથી અયોધ્યા પહોંચવાના છે સંતો મહંતો સાથે વાતચીત કરીશું બાપુ આપના માટે આ કેટલી ઐતિહાસિક ક્ષણ અને કેટલી ગર્વની લાગણી અનુભવો છો ઘણી સરકાર આવીને ગઈ અને ઘણા તો એવું કહેતા હતા કે પરિંદા પર બી નહીં મારી શકતી તો આજે મોદી સાહેબના શાસનકાળમાં અને મોદી હે તો મુમકિન હૈ એ વાત ચરિતાર્થ થઈ રહી છે ને જેનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જાય છે કે જેનો અવસર આપણે બધા જ સનાતનીઓને ભારત વર્ષના લોકો એ માણીશું બિલકુલ બાવીસમી તારીખે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે દરેક હિન્દુઓને હું એટલું કહીશ કે પોતપોતાના ઘરની અંદર પણ દિવાળી જેવો માહોલ સૌ બનાવજો અને અમે તો ત્યાં આનંદ કરીશું પણ તમે પણ અહીંયા રામલીલાની મૂર્તિ પૂજા અને મંદિરોની અંદર દીકમાલાઓ પ્રજ્વલિત કરશો સંતોનો તો આનંદ છે જ ભારત ભારના હિન્દુ માત્રને પણ આજ ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે કે ભગવાન શ્રી રામ ફરીથી પાંચસો વર્ષ પછી નિજ ભૂમિમાં પધારવાના છે એસા ભવ્ય ઓર દિવ્ય સ્થાન જો વેદો મેસ્ત્રો મેં જો પુરાણો મેં હે આજ આજકા હમ દર્શન કરની જાહે સ્વામિનારાયણ ભગવાનના સંતોએ પણ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં શ્રી શ્રીરામ જન્મભૂમિ માટે આંદોલનો કર્યા ત્યારથી લઈને અત્યાર સુધી ભોગ આપ્યો છે અમને ગર્વ છે કે શ્રી રામ ભગવાનની જન્મભૂમિ ઉપર સુંદર મજાનું દિવ્ય મંદિર તૈયાર થયું છે આ એક ભારતની સંસ્કૃતિનો સૌથી મોટો ઉત્સવ આ સદીનો કહેવાશે સંતો નહીં આખા દુનિયામાં દેશમાં વસેલા હિન્દુઓ માટે પણ આજ ગૌરવનો ક્ષણ છે ભગવાન રામ આજે અમારા વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે